हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। तो आजना आ वीडियो ने अंदर आपणे वात करीशुं के जे विद्यार्थीओ ने पाछला राउंड सुधी BHMS कने BMS कॉलेजो नी अंदर एडमिशन मळी गयुं छे, ते जो विद्यार्थीओ रिपोर्टिंग नथी कर्युं, साथे साथे जे विद्यार्थीओ आगला राउंड नी अंदर जो भाग लेवा मांगे छे अने ए विद्यार्थीओ क्यारे रिपोर्टिंग करावानुं रहेशे, जो रिपोर्टिंग नहीं करावो तो आपनुं एडमिशन कैंसल थई जशे। साथ साथ जो आपे रिपोर्टिंग करेलू छे अने आप जो આગળના રાઉન્ડમાં ભાગ લેવા માંગો છો તો કઈ રીતે ભાગ લેવાનો રહેશે તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડિયોની અંદર આપવામાં આવેલી છે। તો વિડિયોને એન્ડ સુધી જોશો તો રિપોર્ટિંગને લગતા આપના જે પણ ડાઉટ્સ હશે એ ક્લિયર થઈ જશે। તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ। તો આપ સૌ જાણો છો તે મુજબ તારીખ 26 ઓક્ટોબર 2023 ના રોજ એક અપડેટ આપવામાં આવી હતી રિગાર્ડિંગ કે તમારી કોલેજો ક્યારે ચાલુ થશે। 1 નવેમ્બર 2023 થી ગુજરાતની જેટલી BAMS અને BHMS કોલેજો છે એ મોસ્ટલી ચાલુ થઈ જશે। હવે ત્યારબાદ ઘણા બધા વિદ્યાર્થીઓના રિપોર્ટિંગ રિલેટેડ ક્વેશ્ચન હતા, તેમાં 3 મેઇન ક્વેશ્ચન હતા જેનો જવાબ આ વિડીયોની અંદર આપવામાં આવેલો છે। તો સૌથી પ્રથમ પ્રશ્ન હતો કે રિપોર્ટિંગ ક્યાં સુધી કરાવવાનું રહેશે, તો રિપોર્ટિંગ ક્યાં સુધી કરાવવાનું રહેશે, તો જે વિદ્યાર્થીઓને અત્યાર સુધી એડમિશન મળી હોય, એટલે કે અત્યારે 6ઠો રાઉન્ડ છે ત્યાર સુધી એડમિશન મળ્યું છે અને એ વિદ્યાર્થીઓ હવે જો આગળના રાઉન્ડમાં ભાગ નથી લેવા માંગતા તો જે કોલેજમાં તમને એડમિશન મળ્યું છે ત્યાં આગળ જઈને આપ રિપોર્ટિંગ કરાવી શકો છો। એટલે રિપોર્ટિંગ ક્યાર સુધી કરાવવાનું રહેશે, તો જે વિદ્યાર્થીઓને 6ઠા રાઉન્ડ સુધી એડમિશન મળ્યું છે એ વિદ્યાર્થીને 5મા રાઉન્ડ, 2જા રાઉન્ડ, 4થા રાઉન્ડ, 3જા રાઉન્ડ, 6ઠા રાઉન્ડ સુધી એડમિશન મળ્યું છે અને જે વિદ્યાર્થીઓ હવે આગલા રાઉન્ડની અંદર ભાગ નથી લેવા માંગતા તો એ વિદ્યાર્થીઓ કોલેજ ખાતે જઈને શું કરાવી શકે છે, રિપોર્ટિંગ કરાવી શકે છે। ત્યારબાદ હવે બીજો પ્રશ્ન છે કે 6ઠા રાઉન્ડમાં રિપોર્ટિંગ બાદ 7મા રાઉન્ડમાં ભાગ લઈ શકીએ, તો એવા વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીને 6ઠા રાઉન્ડમાં એડમિશન મળ્યું છે, 6ઠા રાઉન્ડની અંદર એડમિશન મળ્યું છે અને ત્યારબાદ એ વિદ્યાર્થી એ કોલેજ ખાતે જઈને શું કરે છે, રિપોર્ટિંગ કરાવે છે અને ત્યારબાદ એ વિદ્યાર્થી ઈચ્છે છે કે મેં 7મો રાઉન્ડ જો થાય છે તો 7મા રાઉન્ડની અંદર ભાગ લેવા માંગે છે, તો એ વિદ્યાર્થીઓ 7મા રાઉન્ડની અંદર ભાગ લઈ શકે છે, તો હા લઈ શકે છે અને જો 7મા રાઉન્ડના અંદર એ વિદ્યાર્થીને જો બીજી કોઈ કોલેજ મળે છે તો એ કોલેજ ખાતે ફરીથી શું કરવાનું રહેશે, એ કોલેજનું રિપોર્ટિંગ કરાવવાનું રહેશે। એટલે ટૂંકમાં જો તમે 6ઠા રાઉન્ડની કોલેજમાં એડમિશન મળ્યું છે એ કોલેજની અંદર રિપોર્ટિંગ કરાવો છો અને ત્યારબાદ જો આગલો રાઉન્ડ થાય છે, એટલે કે 7મો રાઉન્ડ થાય છે, સ્ટ્રી વેકેન્સી રાઉન્ડ થાય છે, તો એની અંદર પણ ભાગ લઈ શકો છો, હા, અને સાથે સાથે એ કોલેજમાં જો તમને 7મા રાઉન્ડની અંદર કોઈ કોલેજ એલોટમેન્ટ થાય છે તો ત્યાં આગળ આપે શું કરવાનું રહેશે, એ કોલેજનું રિપોર્ટિંગ કરાવવાનું રહેશે। બાકી તમને 7મા રાઉન્ડમાં કોઈ કોલેજ નથી મળતી તો આપની જે 6ઠા રાઉન્ડની કોલેજ છે એને તો ઓલરેડી આપણે રિપોર્ટિંગ કરી દીધું છે। ત્યારબાદ હવે ત્રીજો પ્રશ્ન જે ઘણા બધા વિદ્યાર્થીઓનો હતો, તો આરામથી સમજી લેજો કે જો રિપોર્ટિંગ નહીં કરાવીએ તો એડમિશન કેન્સલ થઈ જાય છે, તો ના, એવા કોઈ પણ સંજોગોની અંદર તમારું રિપોર્ટિંગ નહીં થયેલું હોય, તમને જો પાછલા રાઉન્ડની અંદર એડમિશન મળેલું છે અને આપણે રિપોર્ટિંગ નથી કર્યું કોલેજનું, તો પણ તમારું એડમિશન તો કોઈ પણ સંજોગોમાં કેન્સલ તો નહીં જ થાય। એટલે કે જે વિદ્યાર્થી 6ઠા રાઉન્ડની અંદર એડમિશન મળ્યું છે અને એ વિદ્યાર્થી રિપોર્ટિંગ કરી દે છે એ કોલેજનું, રિપોર્ટિંગ કરી દે છે તો એ વિદ્યાર્થીનું એડમિશન પણ કન્ફર્મ રહે છે અને સાથે સાથે જે વિદ્યાર્થીને 6ઠા રાઉન્ડમાં એડમિશન મળ્યું છે અને એ વિદ્યાર્થી એ કોલેજનું રિપોર્ટિંગ નથી કરતો, એટલે કે કોલેજ રિપોર્ટિંગ નથી કરતો, તો પણ એનું શું છે, એડમિશન તો કન્ફર્મ જ રહેશે। પણ ક્યારે એનું એડમિશન કેન્સલ થઈ જશે, જે વિદ્યાર્થીને 6ઠા રાઉન્ડની અંદર કોઈ સીટ એલોટમેન્ટ કરવામાં આવી હતી અને એ વિદ્યાર્થીએ પોતાની જે ટ્યુશન ફી હતી ટ્યુશન ફીસ નથી ભરતો સાથે સાથે હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ્સ નથી જમા કરાવતો, તો એ વિદ્યાર્થીનું એડમિશન કેન્સલ થઈ જશે। તો એવી જ રીતે જે વિદ્યાર્થીએ 6ઠા રાઉન્ડમાં એડમિશન મળ્યું છે અને એ વિદ્યાર્થી કોલેજ રિપોર્ટિંગ નથી કરતો તો પણ એનું એડમિશન તો કન્ફર્મ જ રહેશે, પણ એ વિદ્યાર્થીએ પોતાની સીટ માટે ટ્યુશન ફી, જરૂરી ટ્યુશન ફી અને ડોક્યુમેન્ટ જમા કરાવીને 6ઠા રાઉન્ડનો એડમિશન ઓર્ડર મેળવી લીધો છે અને ત્યારબાદ એ કોલેજ રિપોર્ટિંગ નથી કરતો, છતાં પણ એનું એડમિશન તો કન્ફર્મ જ રહેશે, ત્યારબાદ એ જ વિદ્યાર્થી 7મા રાઉન્ડમાં પણ ભાગ લઈ શકે છે। તો આ હતી 3 ક્વેશ્ચન જે ઘણા બધા વિદ્યાર્થીઓને મનમાં મૂંઝવતા હતા। તો હજી પણ આપણે રિપોર્ટિંગને લગતો કોઈ પણ ક્વેશ્ચન હોય, સાથે સાથે કાઉન્સેલિંગને લગતો કોઈ પણ ક્વેશ્ચન હોય, તો આપ મને કમેન્ટ કરી શકો છો, હું ચોક્કસપણે તમારા પ્રશ્નોનો જવાબ આપીશ। જો આ વિડીયો આપને પસંદ આવે છે તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।